કેશોદમાં 42 વર્ષીય મહિલાને પતિએ છૂટાછેડા આપવાની જાણ કરતા હાથ અને ગળા ઉપર છરીથી નસ કાપી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી છે. કેશોદના ગાંધીનગર વિસ્તારમાં રહેતી પરિણીત મહિલાને તેના લંડન રહેતા પતિએ છૂટાછેડા આપવા બાબતે ફોન કરતા મહિલા હવે તેની લંડન રહેતી દીકરીઓને નહીં મળી શકે તેવું લાગી આવતા તેણીએ ગળા અને બંને હાથના ભાગે છરીના ઘા મારી આપઘાત કરી લીધો હતો. પોલીસે મહિલાના મોત અંગે તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ દિલશાદબેન નાજીમભાઈ ઉર્ફે નાજસમભાઈ કોટડિયા નામની મહિલા લંડનમાં તેમના પતિ સાથે રહેતી હતી. કોઈ કારણોસર તેમને તેમના પતિ સાથે અણબનાવ બનતા મહિલા અને તેનો પતિ બંને કેશોદ આવ્યા હતા અને પતિ મહિલાને તેના કેશોદ એકલા રહેતા પિતા પાસે મૂકી લંડન પરત જતો રહ્યો હતો. નામ અમીરભાઈ બાબુ દિનાણી. મારી દીકરીને વર્ષીની એની માની દુવા કરાવવા આવી હતી. એ દરમિયાન એ અહીં રાજી ખુશીથી લઈ આવ્યો છે અને પછી એના પેટમાં જે પાપ હોય મને કાંઈ ખબર નથી. એની માની દુવામાં એ આવ્યો 3:11 વાગે અને 3 વાગે ભાગીને મોબાઈલમાં કાંઈક ટોટ મોબાઈલમાં ઓલું કાંઈક મારી દીધું ને ફોલ્ડ લેટ કે એવું કાંઈ જે મને અભણ માણસો ખબર ના પડે. એ દરમિયાન મારી દીકરીને આજ આવું ને કાલ આવું ને આમ કરું તેમ કરીને મારી દીકરીને છેલ્લે એવો ન્યાય આપ્યો એને કે હવે મારે તને જોતી નથી અને આર્બિટ્રેશનમાં આપણી ફોન મોબાઈલ કરી દેવું ફરિયાદ એટલે આપણો આર્બિટ્રેશનવાળા કેસ આપણો કરી નાખશે. એ દરમિયાન મારી દીકરી આપઘાત કરી ગઈ મેળી ઉપર શરીર લઈ અને એના માટે શરીર ડેટ મારી દીધી છે. અને એ દરમિયાન મેળી ઉપરથી હેઠી ઉતરી અને સીધી ઓલો મારો દરવાજો ખખડાવ્યો અને અમે સીધા મારા ભાઈને બધા દવાખાને લઈ ગયા ને દવાખાને દેહ છોડી દીધો છે. તે સમયે પતિ મહિલાનો પાસપોર્ટ અને સિમ કાર્ડ સાથે લઈ ગયો હતો. બાદ લંડન પહોંચી મહિલાને તેના પતિએ ફોન પર છૂટાછેડા લેવાની વાત કરી હતી. આથી મહિલાને તેની પાસે પાસપોર્ટ ન હોય તે લંડનમાં રહેતી તેની બંને પુત્રીઓના ભવિષ્યની ચિંતા કરતી હતી અને હવે તે તેની પુત્રીઓને મળવા લંડન જઈ શકશે નહીં તેમ લાગી આવતા તેણીએ છરીથી ગળા અને બંનેના હાથના ભાગે ગંભીર ઈજા પહોંચાડી ખુદ જાતે આવી હોસ્પિટલે દાખલ થઈ હતી. આ મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અનિતા ઇમરાન કોટડિયા મારી બેન, મારા એક મારી મમ્મી ગુજરી ગયા છે એટલે એની એ મયતમાં નહોતી પહોંચી શકી એટલે એ મારા પપ્પાએ કીધું બેટા તને જો રાજી ખુશીથી તું આવી શકતી હોય તો તું મય વરસીમાં આવજે એટલે મારા બનેવી અને મારા બેન અહીંયા આવ્યા છે મારા મમ્મીની વરસીમાં દુવા. પણ મારા બનેવીના મનમાં એટલું પાપ હતું ને એ વરસીની દુવાનું બાનું કરી અને મારી બેનને અહીંયા તલાક માટે લઈ આવ્યો હતો કેમ કે લંડનમાં કંઈ થઈ શકતું નથી બરાબર. એટલે મારી બેન ભોરાપણમાં આવી ગઈ અને એમ કરતાં કરતાં એનો મોબાઈલ લઈ ગયો, એના પાસપોર્ટ લઈ લીધા અને બધું એની પાસેથી છીનવી લીધું, કપડાં સિવાય બધું છીનવી લીધું બરાબર. મારી બેનને એટલો આઘાત લાગ્યો, એને કંટાળો આવી ગયો કે મારા પપ્પાનું મારા ફેમિલીવાળાનું એને ઓચિંતાની ખબર પડશે તો શું થશે એમ કરતાં કરતાં મારી બેન વહી ગઈ ટેરેસ ઉપર, એને કરી લીધો આઘાત. પાછી આવી નીચે અને મારા પપ્પાનો ડેલો ખખડાવીને મારા પપ્પાને ઉઠાવ્યા અને એ લોકો મારા કાકા મારા ફેમિલીવાળા બધા એને દવાખાને લઈ ગયા. પછી મારી બેન કંઈ બોલી શકી નથી. તો બી એ મરતા મરતા એટલું એની ફેમિલીનું વિચારતી ગઈ કે મારી બે બચ્ચા છે, મારો ધણી મારો ન થયો તો કાંઈ નહીં, પણ એને એ હું મરી ગઈ તો ભલે મરી ગઈ પણ મારા ધણીને છોડી દેજો તો એના બાપનો છાંયો મહિના બચ્ચા પાસે રહીએ. એને ભલે કપટ કર્યું પણ મારા ધણીને કાંઈ નહીં કહેતા. મારા બચ્ચા માટે, મારો ધણી ખરાબ છે, મારું નણદું ખરાબ છે પણ મારા બચ્ચા માટે એને ખરાબ નહીં કહેતા. આ ઘટનામાં પોલીસે મહિલાના પતિ લંડન રહેતા હોય ત્યાં જ પતિ પત્ની વચ્ચે અણબનાવ બન્યો હોય, હાલ કોઈ પુરાવા ન હોય, ફરિયાદ કરનાર કોઈ ન હોય તેથી પોલીસ તપાસ કરવામાં મૂંઝવણ અનુભવી રહી છે. હા, ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક અકસ્માત મોતનો બનાવ જાહેર થયેલો જેમાં મરણ જનાર દિલશાદબેન નાઝમભાઈ કોટડિયા કે જેઓ મૂળ હાલમાં ગાંધીનગર સોસાયટી કેશોદ ખાતે રહે છે, પહેલાં તેઓ લંડન રહેતા હતા તેઓના પતિ સાથે. તો હાલમાં તેઓ એક દુઃખદ પ્રસંગ અન્વયે કેશોદ આવેલા હતા. તે દરમિયાન તેમના પતિ તેમને મૂકી અને ત્યાં લંડન જતા રહેલા, જેને કારણે દિલશાદબેનને લાગી આવતા કે પોતાની દીકરીઓ સાથે તેઓ નહીં મળી શકે એમ છતાં પોતાના બંને હાથમાં ચપ્પુથી તેમજ ગળાથી ઈજા કરી મરણ ગયેલ, જે અંગે અમીર અલીભાઈ બાબુએ દિયાણીના હોય જાહેરાત કરતા કેશોદ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માતનો બનાવ જાહેર કરી
બનાવ જાહેર કરેલ જેમાં આગળની તપાસ પીએસઆઈ શ્રી બાલાસરાના ચલાવી રહ્યા છે.